હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિશુક યુટ્યુબ ચેનલ આજે બનાવીશું આપણે રસમ મસાલો આ રસમ સાંભાર કરતાં પણ એકદમ ટેસ્ટી હોય છે અને આ તમે ફક્ત દસ મિનિટમાં બનાવી શકો છો જો મસાલો તૈયાર હોય તો તો ફટાફટ તમે સવારના નાસ્તામાં રસમ બનાવી શકો છો આ મસાલો તમે બહાર ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો જોઈ લઈએ આ રસમનો પાવડર બનાવવાની રીત અને રીત સારી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો હવે આ મસાલો બનાવવા માટે મેં એક પેન ગરમ કરવા મૂકી છે અને તેમાં વન ફોર્થ કપ આખા ધાણા લેવાના આશરે ચાર મોટી ચમચી જેટલા આખા ધાણા લીધા છે પછી તેમાં બે મોટી ચમચી જેટલી ચણાની દાળ બે મોટી ચમચી જેટલી અડદની દાળ એક મોટી ચમચી જેટલું આખું જીરું અને એક મોટી ચમચી જેટલા મરી લેવાના સાથે અહીંયા થોડાક લીમડાના પાન લઈ લેવાના અને આ બધી વસ્તુને આપણે હવે શેકી લેવાનું એકદમ ધીમા તાપે આપણે તેને શેકી લેવાનું બે થી ત્રણ મિનિટ એકદમ ધીમા તાપે આવી રીતે હલાવતા હલાવતા બધી વસ્તુને શેકી લેવાની હવે જ્યારે થોડી થોડી સુગંધ આવવા માંડે પછી તેમાં આપણે સૂકા મરચાં ઉમેરવાના તો મેં અહીંયા છ થી સાત કાશ્મીરી લાલ સૂકા મરચાં લીધા છે બહુ તીખા નથી હોતા જો તમે તીખા લેતા હોય તો એ પ્રમાણે લાલ મરચા અંદર લેવાના લાલ મરચું થોડું કડક થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના પછી શેકાઈ જાય એટલે હવે ગેસ બંધ કરી દેવાનો અને આને આપણે આમને ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય એટલે આપણે તેને મિક્સરના જારમાં લઈ લેવાનું અને તેમાં અડધી મોટી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની સાથે તે જ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું હવે બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેવાની તમે જોઈ શકો છો આપણો બારીક પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આ પાવડરને તમે કાશ્મીર બરણીમાં સ્ટોર કરજો જેથી એ ત્રણ મહિના સુધી એકદમ સારો રહે છે તમારે એને ફ્રીજમાં રાખવાની જરૂર નથી રહેતી અને જો તમારે ફ્રીજમાં રાખવો હોય તો તમે એક વર્ષ સુધી આ પાવડરને યુઝ કરી શકો છો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મિનિટમાં રસમ બની જાય છે એની રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો આ પાવડર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને એક વખત જો તમે રસમ બનાવી લીધી તો તમને સાંભાર પણ નહીં ગમે એવો ટેસ્ટી બને છે આ રસમ તો તમે ચોક્કસ ટ્રાય કરજો આપણે ભણીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ